चलो आ टॉपिक में बधाय पेइंटर बनवानुं छे, सरस सरस डिजाइन दोरवानी छे, आकृति दोरवानी छे। हवे अणुना आकार आपणे शीख्या VSCPR सिद्धांत प्रमाणे केवी रीते आकार नक्की थाय छे अने एनी प्राथमिक माहिती मळे छे आकारनी, तो एनो ज उपयोग करीने आपणे केटलाक प्रकारना अणुना अणुसूत्र लईए, बराबर, ए प्रकारना अणु दोरीए અને કેવા આકારની અંદર એ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે એ આપણે જોઈએ। આપણે અત્યારે બે પાર્ટમાં એને વહેંચી દઈશું અણુને। એક પાર્ટ એવો કે એ અણુનો જે મધ્યસ્થ પરમાણુ છે ને, એ મધ્યસ્થ પરમાણુને બધા જ ઇલેક્ટ્રોન યુગમાં કેવા હોય છે, બંધકારક હોય છે। એટલે કે આપણે એવા અણુ લઈએ અત્યારે કે જેનું મધ્યસ્થ પરમાણુની આજુબાજુ એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી, બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે, તો કેવી રીતે ગોઠવણી થાય છે। અને બીજા પાર્ટમાં લઈશું કે કેટલાક અબંધકારક છે, કેટલાક બંધકારક છે, તો કેવી રીતે ગોઠવણી થાય છે। અત્યારે આપણે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ નથી એવા ઉદાહરણ જોઈએ। હવે જનરલી હું અહીંયા ઉદાહરણ જે લખ્યા છે એમાં પણ હું લખીશ આ રીતે કે જ્યાં હું એ લખીશ ને તો એનો મતલબ તમારે સમજવાનું મધ્યસ્થ પરમાણુ, અને બી લખું તો તમારે સમજવાનો બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાંથી જોડાયેલો જે કંઈ હશે એની વચ્ચે બનતો હશે, અને બંધ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, તો એ બીથી આપણે નક્કી કરીને એના ઉપરથી આકાર નક્કી કરીએ। ચલો સૌથી પહેલા આપણે BeCl2, હવે BeCl2 અણુનો આકાર તમે જ્યારે દોરશો ને ત્યારે આમાં આ બી ઈ છે મધ્યસ્થ પરમાણુ આવશે, એટલે એને હું એ ગણીશ। એટલે તમે આ તો એક જનરલી એ બી તરફમાં જ લઈશું, એટલે બાકીના ગમે તેટલા ઉદાહરણ હશે તમને એના આવડશે સ્ટ્રક્ચર દોરતા। હું અત્યારે એ બી સ્વરૂપે લખું, તમારે આ જ સ્ટ્રક્ચર બધા જ હોમવર્કની અંદર થિયરીની જે નોટ છે એમાં તમારે પ્રોપર નામ સાથે દોરવાના છે, એટલે બે વખત તમારે પ્રેક્ટિસ થઈ જાય। અને જે ડિફિકલ્ટ છે આકાર એને 3-4-5 વખત દોર દોર કરશો એટલે આકાર તમને દોરતા આવડશે। BeCl2માં બીઈ એટલે કે મધ્યસ્થ પરમાણુ એક જ છે, Cl2 એટલે એની જોડે બે Cl જોડાયેલા છે, બે Cl એટલે એ કઈ રીતે જોડાયેલા હશે, બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ને લીધે। એટલે આ રીતે હું સમજાવું છું, તમે જો બીઈ અહીંયા લેશો પછી અહીંયા Cl હશે અને આ જગ્યાએ Cl હશે, આવી રીતે હું Cl જે બંધકારક છે એનો બી ગણીશ અને બીઈ છે એનો એ ગણીશ, એટલે આને હું બી સ્વરૂપે લઈશ, આને એ સ્વરૂપે લઈશ, આને હું બી સ્વરૂપે લઈશ। ટૂંકમાં આજુબાજુ જે પરમાણુ છે એ બધા બી અને મધ્યસ્થ છે એ એ તરીકે લઈશું। હવે ચલો તમને પ્રશ્ન પૂછું કે અવકાશની અંદર જે વર્તુળાકાર સપાટી છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મને તમારે ગોઠવવાના છે, બે જ છે, કેવી રીતે ગોઠવું, 20ના ખૂણે, 30ના ખૂણે, 50ના ખૂણે, 90ના ખૂણે, 120ના ખૂણે? સીધી વસ્તુ છે, તમે કહેશો કે સર સૌથી ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એટલે કે વધારેમાં વધારે અંતર થાય એ અંતર જે છે એ આ રીતનું હશે, એટલે કે અહીંયા જે ખૂણો છે એ કેટલાનો હશે, 180 ડિગ્રીનો હશે, ક્લિયર। તો આ જે આકાર છે આવો આકાર, એ આકારને આપણે કેવા નામે આ ઓળખીશું, રેખીય આકાર। એટલે કે BeCl2 જેવા જેમાં બે ઇલેક્ટ્રોન યુગમાં હોય છે બે, અને બંને કેવા હશે, આપણે ત્યાં બંધકારકની જ વાત કરી રહ્યા છીએ, અબંધકારક છે જ નહીં, તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જ્યારે બે જ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય ત્યારે કેવા આકારનો અણુ હોય, રેખીય, જેમ કે BeCl2। તો આ રીતે રેખીય આકારનો હશે, એમની વચ્ચેનો ખૂણો કેટલો હશે, 180 ડિગ્રીનો, અહીંયા રેખીય ભેગું ના આવે તો આપણે અહીંયા લખી દઈએ આ વચ્ચેનો ખૂણો કેટલો છે, 180 ડિગ્રી, ક્લિયર। ચલો હવે વચ્ચે જે મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ 3 ઇલેક્ટ્રોન યુગમાં છે, 3 અબંધકારક, કેટલા ખૂણો એ ગોઠવાય, આપણે શીખી ગયા હમણાં જ ઉદાહરણ આપ્યું, 3 વચ્ચે મેક્સિમમ ખૂણો બને એટલે વધારે વધારે અંતર થાય અને ઓછામાં ઓછું અપાકર્ષણ થાય, એક જ રચના, આ જગ્યાએ બી છે, અહીંયા પણ બી છે, પણ બી છે, તો અહીંયા દરેક વચ્ચે કેટલાનો ખૂણો થાય, 120 ડિગ્રીનો ખૂણો। તો આ જે રચના થઈને એ
समतलीय रचना थी। जो ये रचना ने शू कहवा समतल्य त्रिकोणीय अथवा तो घनी वक्त सम त्रिकोणीय रचना ओळखवामां आवे छे। सम त्रिकोणीय એટલે આ રચના ત્રિકોણ, આમ ત્રિકોણ દોરીએ ને તો કેવું થાય, બરોબર આમ દોરી નાખીએ તો આ રચના કેવી થઈ, સમતલ્ય ત્રિકોણીય રચના થઈ, ક્લિયર। તો આ છે સમતલ્ય ત્રિકોણીય રચના, ક્યારે બી એફ થ્રી જવાબ છે કે બી અહીંયા હોય તો એફ એફ અને એફ તમે દોરશો એ રીતે, ત્રણ ઇલેક્ટ્રોન યુગમાં બંધકારક, ત્રણે ત્રણ 120 ના ખૂણે ગોઠવાય છે। ચલો હવે ચોથા ત્રીજા નંબરમાં સી એચ ફોર જોવાનું હોય, જેમાં કેટલા ઇલેક્ટ્રોન યુગમાં હશે, ચાર હશે। હવે ચાર ઇલેક્ટ્રોન યુગ્મને તમારે અવકાશમાં ગોઠવવા હોય તો અમે સમજાવ્યું એમ કે એક જ એવી રચના થાય છે જે મેક્સિમમ અંતરે હોય અને મિનિમમ અપાકર્ષણ હોય, તો એ જે રચના બને છે અવકાશની અંદર એ એક જ ટાઈપની રચના બને છે, જેમ કે અહીંયા એ છે તો એકબીજાને 109.5 ડિગ્રીના ખૂણે સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે। હું આકાર સમજાવું છું પછી, સમચતુષ્ફલકીય દોરશો આ રીતે આ તમે, અને અહીંયા જે છે ચોથો એ તમે થોડોક આ સાઈડમાં લેશો અને થોડોક મોટો લેશો, તો આવી રીતે એકબીજાને જે ખૂણો ગોઠવાય છે એકબીજાને, એ ખૂણો કેટલો હોય છે, અહીંયા જે ખૂણો હોય છે એ હોય છે 109.5 ડિગ્રીનો ખૂણો। તો આ સમચતુષ્ફલકીય આકાર જે છે એ કેવી રીતે હોય છે, તો આ રીતે આવો આકાર હોય છે, બરોબર, અને આ આકાર આ આગળને પણ જોઈન કરવાનો, આ આકાર છે સમચતુષ્ફલકીય આકાર, કયા નામે ઓળખાય છે, સમચતુષ્ફલકીય। હવે આ સમચતુષ્ફલકીય આકારને તમારે પ્રોપર રીતે સમજવો હોય ને તો કોઈ ઘન હોય, બરોબર, એ આપણે રૂમ જોઈ લો, રૂમની વાત કરી દઈએ, ચલો તમે રૂમની અંદર હો તો રૂમમાં તમે વચ્ચે રૂમનું જે સેન્ટર છે ને ત્યાં મધ્યસ્થ પરમાણુ હોય, અને રૂમના ઉપરની જે ચાર સપાટ ચાર ખૂણા છે ને એમાંથી કોઈ પણ બે ક્રોસ ખૂણા ગોઠવો, બે ક્રોસ ખૂણા એ એટલા મધ્યસ્થ પરમાણુ સાથે આમ બંધ બનાવે, સમજો આકાર ફરીથી, રૂમની અંદર જે આઠ ખૂણા હોય એમાં ઉપરની સપાટીના ચાર ખૂણામાંથી કોઈ પણ બે સામસામેના ખૂણા પેલા મધ્યસ્થ પરમાણુ સાથે બંધ બનાવે આમ। હવે તમે ઉપરના જે બે ખૂણા લીધા સામસામે એ સિવાયના નીચેના બાકીના બે ખૂણા એ આમ બંધ બનાવે, આ આકાર સમચતુષ્ફલકીય આકાર થયો, બરોબર। જનરલી ઘનની વાત કરીએ તો મારી પાસે પ્રોપર ઘન નથી, પણ દ્રષ્ટાથી સમજે તો આ ઉપરના જે ચાર ખૂણા છે ને એમાં સામસામેના બે ખૂણા એ મધ્યસ્થ પરમાણુ સાથે બંધ બનાવે, આ બે ખૂણા છે ને તો સામે છોડી દેવાના, આ બે ખૂણા તો આ બે ખૂણાની સામે છોડી દેવા તો બાકીના આ બે ખૂણા થયા, જો એટલે આ બે ખૂણા અને ક્રોસ ખૂણા, ક્લિયર થયું। એટલે જે આકાર છે ને એ ઉપરના બે ખૂણા અને આ બે ખૂણા જો આવી રીતે આવશે, અને વચ્ચે મધ્યસ્થ એટલે આમ જોઈન થાય અને આમ જોઈન થાય, તો એવો આકાર જે છે એને કહેવાય સમચતુષ્ફલકીય આકાર। એમાં દરેક વચ્ચેનો ખૂણો કેટલાનો આવે છે, 109.5 ડિગ્રીનો, જેને સમચતુષ્ફલકીય આકાર કહેવાય, જ્યારે ચાર ઇલેક્ટ્રોન યુગમાં 1 2 3 ને 4, એટલે કે અહીંયા પણ બી છે, આ જગ્યાએ બી છે, આ બી છે, હા, જેવી રીતે તમે સી એચ ફોર ગોઠવશો ને તો અહીંયા સી એચ 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 અને એચ। ચલો હવે ચોથું ઉદાહરણ લઈએ, PCl5 જેવા જેમાં 5 ઇલેક્ટ્રોન યુગમાં છે। હવે વિચારો તમે કે પાંચે પાંચ ઇલેક્ટ્રોન યુગમાં જ્યારે અવકાશમાં ગોઠવણી કરવાની હોય તો કેટલા ખૂણે તમે ગોઠવી શકો, એ પોઝ કરીને થોડુંક વિચારજો તમારી જાતે કે પાંચ મને અવકાશમાં ગોઠવણી કરવાની આપે તો હું કેવી રીતે ગોઠવી શકું, તો એમાં બે પ્રકારના ખૂણાની ગોઠવણી થાય છે। તો આપણે સમજીએ કે આ જગ્યાએ અહીંયા એ લઈએ, સમજો આકૃતિ થોડીક ડિફિકલ્ટ છે, હા એટલે ધ્યાન રાખજો કેવી રીતે દોરવાની છે। હવે અહીંયા
સૌથી પહેલા પાંચમાંથી ત્રણ જે છે ને એ આવા આકારે ગોઠવાય છે. સમજો, એટલે 120 આકાર આવી રીતે સમતળની અંદર પાંચ જે આપેલા છે ઇલેક્ટ્રોન યુગમાં એમાંથી ત્રણ ત્રણ પહેલા 120 ના ખૂણે સપાટી સમતળ સપાટી ઉપર ગોઠવાય છે. એટલે આ જે ખૂણો બનાવે ને આ ખૂણો એ ખૂણો એકબીજા સાથે કેટલાનો ખૂણો છે 120 નો ખૂણો બને છે. આ એટલે કે અહીંયા તમે જુઓ તો આવો ત્રિકોણ બને, જો આવો 120 નો સમતલ્ય ત્રિકોણ બને. અને બાકીના જે બે રહ્યા ને એ એ જે મધ્યસ્થ પરમાણુ છે એની ઉપર અને નીચે, એટલે કે આને અને આનો જે ખૂણો બને છે આ બે વચ્ચેનો ખૂણો અહીંયા અને આ ખૂણો એ પાછો કેટલાનો બને છે 90 ડિગ્રીનો ખૂણો. ક્લિયર થયું? ફરીથી આમ ત્રિકોણ જે છે એ સપાટી ઉપર છે સમતલમાં. હવે એ ત્રિકોણની ઉપર અહીંયા અને ત્રિકોણની નીચે, એટલે કે આ ત્રિકોણની જે ત્રણ બાજુ હતી ને એમાં દરેક વચ્ચે 90 ખૂણો બનાવે, એટલે ઉપર દરેક વચ્ચે 90 નો ખૂણો બનાવે. ક્લિયર? તો એવી રીતે ત્રણ 120 ના ખૂણે ગોઠવાય સમતલ, અને ઉપર અને નીચે જે ગોઠવાય છે બી, એટલે કુલ પાંચ થઈ ગયા ને, બે અને ત્રણ, તો આ પણ બધા શું છે બી છે. અહીંયા બી આકૃતિ બને, એટલે કે ત્રિકોણની ઉપર એક પિરામિડ બને છે, ત્રિકોણની નીચે એક પિરામિડ બને છે. એટલે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. આકાર કેવો છે? ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા પિરામિડ. કેમ ત્રિકોણીય? કારણ કે વચ્ચે ત્રિકોણ બને છે, એટલે ઉપર એક પિરામિડ બને છે, નીચે એક પિરામિડ બને છે, એટલે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. આ છે PCl5 નો આકાર. હવે પાંચમા નંબરમાં જોઈએ SF6, એટલે કે મધ્યસ્થ જે પરમાણુ છે એને એ કહીશું. અચ્છા, આને આકારમાં તમારે દોરવું હશે પ્રોપરલી, તો તમારે એને આવી રીતે દોરવો પડશે. થોડું ત્રાસું એક ચોરસ દોરવું પડશે. અહીંયા મધ્યમાં એ છે, તો સૌથી પહેલાં 6 જ્યારે ગોઠવવાના થશે ત્યારે એકબીજાના બધા જ 90 અંશના ખૂણે ગોઠવાશે. સૌથી પહેલાં 4, એટલે અહીંયા એક બી હશે, આ જગ્યાએ એક બી, અહીંયા બી, અહીંયા બી, તો આ ચારે ચાર એને એકબીજાના 90 અંશના ખૂણે ગોઠવાશે. એટલે આ જે ખૂણો થયો એ એકબીજાને 90 અંશનો ખૂણો થયો. બીજો એક આને ઉપર અને એ સમતળની નીચે એક એક બી ગોઠવાશે, એ પણ એકબીજાના કેટલા અંશના ખૂણે ગોઠવાશે? 90 અંશના ખૂણે ગોઠવાશે. એટલે કે ઉપર એક ચતુર્થ પિરામિડ થયો, જો એવો એક નીચે ચતુર્થ પિરામિડ થયો. તો આ જે આકાર છે એને કહેવામાં આવે છે અષ્ટફલકીય આકાર. આવો આકાર, એટલે ઉપર 4 ફલક, નીચે 4 ફલક, એટલે કુલ 8 ફલક થયા, એટલે એને કહેવાય અષ્ટફલકીય આકાર. SF6 S અહીંયા અને આ રીતે બધે 6 જગ્યાએ F ગોઠવવાના છે. બધા જ બંધકારક છે, રાઈટ? એટલે બહુ સિમ્પલ વસ્તુ છે, ફરીથી સમજજો. આ કઈ આકૃતિઓ છે? જ્યારે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બધા જ બંધકારક છે, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી, તો એમાં જ્યારે બે ઇલેક્ટ્રોન યુગમાં હોય ત્યારે રેખીય આકાર હોય,
ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે સમતલ્ય ત્રિકોણીય આકાર હોય, ચાર ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે સમચતુષ્ફલકીય હોય, પાંચ ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે ત્રિકોણીય દ્વિપિરામિડ હોય, છ ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે અષ્ટફલકીય હોય। દરેક વચ્ચેના ખૂણા યાદ રાખવાના છે, 180 નો, 120 નો, 109.5 ડિગ્રી, 90 અને 120 અને માત્ર 90। બરાબર, તો આ આકાર વારંવાર પ્રેક્ટિસ કરજો, રફ કાગળની અંદર ઘણી વખત દોરજો અને આટલા આકાર આવડશે તો આના પછીનો જે ટોપિક છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળો એ પણ આના જેવો જ છે। એ આકાર ઉપર જ ડિપેન્ડન્ટ છે અને આ આકાર ઉપરથી જ આપણે એના આકાર નક્કી કરીશું।